हेलो फ्रेंड्स, दिस इज समीप गांधी एंड यू आर वाचिंग इंग्लिश बाय हार्ट वेर यू लर्न इंग्लिश थ्रू गुजराती। मित्रों, आज आ सेशन में आपने प्रेजेंट परफेक्ट कंटीन्यूअस टेंस एटले के चालू पूर्ण वर्तमान काल विषय अभ्यास करवानो छे। तो मित्रों, चालू पूर्ण वर्तमान काल कोने कहेवाय, चलो फटाफट जोई लईए। तो कोई क्रिया ભૂતકાળમાં શરૂ થઈ હોય અને એ ક્રિયાનું સાતત્ય હજુ વર્તમાનમાં જળવાઈ રહ્યું હોય, એટલે કે તે ક્રિયા હજુ ચાલુ જ હોય, તે દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ। સર તો બોલી ગયા પણ અમને ખબર ના પડી, ક્વેશ્ચન થયો હશે કેટલાય મિત્રોને। ચલો એક ઉદાહરણ આપો। આવતીકાલે વિદ્યાર્થીઓની પરીક્ષા છે ને આજે એ લોકો સવારથી વાંચી રહ્યા છે, સાંજનો ટાઈમ છે, અને વિદ્યાર્થી મિત્રો તમે બોલો છો કે આજે અમે સવારથી વાંચી રહ્યા છે, તો સવારે વાંચવાની ક્રિયા ચાલુ હતી, બપોરે પણ એ ક્રિયા ચાલુ હતી, સાંજે પણ વાંચવાની ક્રિયા ચાલુ હતી, અને રાત્રે તમે જ્યારે બોલો છો ને તો એ વખતે પણ તમારી વાંચવાની ક્રિયા કેવી છે, હજુ ચાલુ જ છે। તો હવે સમજો મિત્રો કે કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય, એ ક્રિયાનું સાતત્ય હજુ વર્તમાનમાં જળવાઈ રહ્યું હોય, એનો અર્થ કે કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ અને ક્રિયા ચાલુ રહી હોય અને હાલમાં વર્તમાનમાં એટલે કે તમે બોલો છો ત્યારે પણ એ ક્રિયા કેવી હોય, ચાલુ જ હોય, એવો ભાવાર્થ દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ। હવે તો સમજાઈ ગયું હશે, હે ને મિત્રો। હવે કેટલાય મિત્રોને પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ વચ્ચે થોડી ગરબડ થતી હોય છે, બંને કાળ એક સરખા જ લાગતા હોય છે। તો સૌથી પહેલા આ બંને કાળ વચ્ચેનો તફાવત શું છે ને એ આપણે સમજી લઈએ। તો પૂર્ણ વર્તમાનકાળ કોને કહેવાય? તો કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય પરંતુ વર્તમાનમાં એટલે કે હાલમાં એ ક્રિયા પૂરી થઈ ગયેલ હોય છે। પૂર્ણ વર્તમાનમાં શું આવશે? ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા હાલમાં પૂરી થઈ ગયેલી છે, સમજાયું? તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં શું આવે? કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય પરંતુ વર્તમાનમાં એટલે હાલમાં એ ક્રિયા ચાલુ જ હોય છે, સમજાયો મિત્રો તફાવત? પૂર્ણ વર્તમાનમાં ક્રિયા હાલમાં પૂરી થઈ ગયેલી હોય છે, જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં એ ક્રિયા હાલમાં કેવી હોય છે? ચાલુ જ હોય છે, સમજાયું ને? ચાલો એક ઉદાહરણ સમજાવું, વધારે ખ્યાલ આવશે। પૂર્ણ વર્તમાનકાળની વાત કરીએ તો ઇટ હેઝ રેઇન્ડ ફોર 3 ડેઝ, આનો અર્થ શું થયો? કે વરસાદ 3 દિવસથી પડેલ છે, એટલે કે હાલમાં પડી રહ્યો નથી, ક્રિયા પૂરી થઈ ગઈ છે, એની અસર અનુભવાય છે, એટલે કયો કાળ આવે? પૂર્ણ વર્તમાન કાળ। જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની આપણે વાત કરીએ ને હવે મિત્રો, તો શું આવશે? It has been raining for 3 days. એટલે શું થશે? કે વરસાદ 3 દિવસથી પડી રહ્યો છે નો અર્થ શું થયો? કે હાલમાં પણ વરસાદ પડી જ રહ્યો છે, સમજાયું? પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ બેમાં આટલો જ ફરક છે। વાક્ય તમે જુઓ, બંને વાક્ય સેમ લાગી રહ્યા છે, એકમાં છે હેઝ રેઇન્ડ અને બીજામાં છે હેઝ બીન રેનિંગ, સમજાયું ન સમજાયું? ચાલો એક બીજું વાક્ય સમજાવું। આઈ હેવ ટોટ સિન્સ 2000, એનો અર્થ શું થશે? કે મેં 2000ની સાલથી ભણાવ્યું છે, એનો અર્થ હાલમાં હું ભણાવી રહ્યો નથી। જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાનકાળની વાત કરીએ ને તો શું આવે? આઈ હેવ બીન ટીચિંગ since 2000, એટલે
કે હું 2000 સાલથી ભણાવી રહ્યો છું. આનો અર્થ શું થયો? હાલમાં પણ હું ભણાવી રહ્યો છું. હવે તો સમજાઈ જ ગયું હશે મિત્રો. ફરી વખત ટૂંકમાં કહી દઉં ચાલો તો, પૂર્ણ વર્તમાનમાં શું આવે? ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં પૂરી થઈ ગઈ છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે? કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા હાલમાં પણ કેવી છે? ચાલુ જ છે. સમજાઈ જ ગયું હશે, હે ને? આગળ વધીએ. હવે કાળદર્શક શબ્દો એને જોઈ લઈએ તો, સિન્સ એટલે જ્યારથી, ફોર એટલે પણ જ્યારથી, જેનો ઉલ્લેખ આપણે પાછલા સેશનમાં બહુ જ ડિટેલમાં કરેલો છે, અને કદાચ જો ભૂલી ગયા હોય ને તો ફરી વખત પૂર્ણ વર્તમાનકાળના સેશનમાં જજો. આપણા વિડીયો લેક્ચરમાં તેને ખૂબ સરસ રીતે મેં સમજાવેલું છે. ઓકે, ત્યારબાદ છે હાઉ લોંગ, કેટલા સમયથી, અને સિન્સ વેન એટલે ક્યારથી, એ પણ આપણે જોઈ ગયા છીએ. હવે વાત આવી બંધારણની. કાળ કોને કહેવાય એ સમજી ગયા, કાળદર્શક શબ્દ કયા આવે એ પણ જાણી લીધા. હવે વાત આવી વાક્ય લખવાની, તો વાક્ય લખવા માટે વાક્યનું બંધારણ આવડવું જરૂરી છે. હકાર વાક્યમાં શું આવે? કર્તા વત્તા હેસ કે હેવ પ્લસ બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ. સો મિત્રો મોટેથી બોલો, હેસ કે હેવ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ફરી વખત શું આવે બોલો? હેસ કે હેવ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. સમજાયું? નકાર બનાવું છે તો શું આવશે? કરતા વત્તા હેસ કે હેવ વત્તા નોટ વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ. બીન અને ક્રિયાપદના આઈએનજી વાળા રૂપને જુદા પાડવાના નહીં, સાથે જ રાખવાના, ભૂલ ન કરતા. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવું છે, એમાં પણ ઉલટ પ્રશ્ન બનાવું છે. તો વાક્યની શરૂઆત કરતા પ્રમાણે સેનાથી કરશો? હેસ કે હેવથી કરશો. તો હેસ કે હેવ વત્તા કરતા વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ, અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે વાત આવી ડબલ્યુએચ ક્વેશ્ચન વર્ડથી. તો શું આવે મિત્રો? ડબલ્યુએચ ક્વેશ્ચન વર્ડથી શરૂઆત કરવી પડે. વાય, વેન, હાઉ, વેર વગેરે. ત્યાર પછી કરતા પ્રમાણે હેસ કે હેવ વત્તા કરતા વત્તા બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ, અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ફરી વખત તમને યાદ કરાવી દઉં, હુ, વોટ, હાઉ મેની, હાઉ મચ ની વાક્યરચના થોડી અલગ છે. સમજાયો મિત્રો? હવે વાક્ય હકાર કેવી રીતે બનાવવું, નકાર કેવી રીતે બનાવવું, ઉલટ પ્રશ્ન કેવી રીતે બનાવવું એ પણ જોઈ લઈએ. તો એફર્મેટિવ એટલે હકાર વાક્ય. રાકેશ હેઝ બીન રાઇટિંગ અ નોવેલ ફોર 10 ડેઝ. એનો અર્થ શું થયો? કે રાકેશ 10 દિવસથી એક નવલકથા લખી રહ્યો છે. હાલમાં પણ તેને લખવાની ક્રિયા ચાલુ જ છે. હી ઇઝ રાઇટિંગ નાવ. એની ક્રિયા હજુ પણ કેવી છે? ચાલુ જ છે. આ વાક્યને આપણે નકાર બનાવવું છે તો કેવી રીતે બને? રાકેશ હેઝ નોટ બીન રાઇટિંગ અ નોવેલ ફોર 10 ડેઝ. ઇન્વર્ઝન, ઉલટ પ્રશ્ન બનાવીએ તો પ્રશ્નવાક્યની શરૂઆત એનાથી કરશું, હેઝથી કરીશું, એટલે શું થશે? હેઝ રાકેશ બીન રાઇટિંગ અ નોવેલ ફોર 10 ડેઝ? જવાબ આપીએ, યસ હી હેઝ બીન. નો, હી has not been, કા તો hasn't been. સમજાયો? ચાલો એક બીજું વાક્ય પણ જોઈ લઈએ સાથે સાથે. તો હકાર વાક્ય છે, we have been playing cricket since 5 o'clock. અમે 5 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા છીએ. આનો અર્થ, તમે જ્યારે બોલો છો ત્યારે તમારી ક્રિકેટ રમવાની ક્રિયા હજુ ચાલુ જ છે. સમજાઈ ગયું મિત્રો? નેગેટિવ બનાવીએ તો શું આવશે? વી હેવ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 5 o'clock. એનું ઇન્વર્ઝન,
उलट प्रश्न बना भी दिए, तो हैव वी बीन प्लेइंग क्रिकेट सिंस 5 o'clock, तो मैं वी नी जगह कदाच प्रश्न माटे यू नो उल्लेख पण करी सको छो। जवाब आपिए यस वी हैव बीन। नकार में जवाब आपो छे तो नो वी हैव नॉट बीन अथवा तो हैवंट बीन। समझाई गयो मित्रों? तो हवे केटलाक वाक्यनु आपणे अंग्रेजी में रूपांतर करिए एटले आ कार्ड खूब सरस रीते आपणा लोकोने समझाई जाए छे, एकदम सहेलो कार्ड। चलो फटाफट वाक्य जोई लईए। ते 6 वर्षथी गणित सीखी रह्यो छे। खास समझजो मित्रों, सीखी रह्यो छे पण क्यारथी? 6 वर्षथी, એટલે કે હાલમાં એની શીખવાની ક્રિયા કેવી છે? ચાલુ જ છે। ક્રિયા કેટલાય સમયથી થઈ રહી છે અને હાલમાં પણ એ ક્રિયા ચાલુ જ છે। હવે તે એટલે શું આવે? હી સાથે આવે હેઝ બીન લર્નિંગ મેથ્સ 6 વર્ષથી, એટલે શું આવશે? ફોર 6 યર્સ। સમજ પડી? બીજું વાક્ય જોઈએ। તમે કેટલા સમયથી ટેનિસ રમી રહ્યા છો? અમુક ચોક્કસ સમયથી રમવાની ક્રિયા ચાલુ છે અને હાલમાં પણ ચાલુ છે। કેટલો સમય એટલે શું આવે? હાઉ લોંગ। હાઉ લોંગ પછી કરતા યુ હોવાથી મૂકવું પડે હેવ, તો હાઉ લોંગ હેવ યુ બીન પ્લેઇંગ ટેનિસ। સમજાઈ ગયો મિત્રો? ત્રીજું વાક્ય, આગળ વધીએ। અમે 2005થી વડોદરામાં રહીએ છીએ। હાલમાં પણ વડોદરામાં જ રહીએ છીએ, તો અમે એટલે શું આવશે? વી હેવ બીન લિવિંગ ઇન વડોદરા ક્યારથી? 2005થી, એટલે શું આવે? સિન્સ 2005। કોણ અહીં સવારથી સૂઈ રહ્યું છે? તમે જ્યારે પૂછો છો ને ત્યારે એ વ્યક્તિ ત્યાં હજુ પણ સૂઈ રહ્યો છે, એની ક્રિયા હજુ સુવાની ચાલુ છે। હવે કોણ? કોણ એટલે શું આવે? હુ આવે, તો હુ હેઝ બીન સ્લીપિંગ ક્યાં? અહીંયા એટલે હિયર, અને સવારથી એટલે શું આવે? સિન્સ મોર્નિંગ। હુ હેઝ બીન સ્લીપિંગ હિયર સિન્સ મોર્નિંગ। સમજાઈ ગયો ને? ફાલ્ગુન બહુ લાંબા સમયથી અહીં બેઠો છે। કોણ બેઠું છે? ફાલ્ગુન હજુ પણ ત્યાં બેઠો છે, બહુ લાંબા સમયથી ત્યાં બેઠો છે। તો ફાલ્ગુન હોવાથી શરૂઆત કરીએ। ફાલ્ગુન હેઝ બીન સિટિંગ હિયર બહુ લાંબા સમયથી, એટલે શું આવશે? ફોર અ લોંગ ટાઈમ। સમજાઈ ગયું? ચાલો, શ્રીમાન દેસાઈ ક્યારથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે? એનો અર્થ થયો કે હાલમાં પણ એમ પ્રોજેક્ટ ઉપર કામ કરવાની ક્રિયા ચાલુ જ છે। હવે ક્યારથી એટલે શું આવે? સિન્સ વેન આવે, અને મિસ્ટર દેસાઈ હોવાથી મૂકવું પડે હેઝ, એટલે કે સિન્સ વેન હેઝ મિસ્ટર દેસાઈ બીન વર્કિંગ ઓન ધીસ પ્રોજેક્ટ। સમજાઈ ગયું ને મિત્રો? તો બસ આ જ રીતે પ્રેક્ટિસ કરતા રહો, તો તમને આ કાર્ડ પણ ખૂબ સરળતાથી સમજાઈ જશે। પણ એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે, વારંવાર આ વાક્યો જોવા પડશે અને સાથે મોટેથી બોલવા પણ પડશે। ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। સી યુ અગેન વેરી સૂન ઇન ધ નેક્સ્ટ વિડીયો સેશન। ટેક કેર, બાય।